રાજકોટ નજીકના નાગરાવાડી ગામમાં કચરાના ઢગલાથી ગંભીર રીતે અસરગ્રસ્ત સેંકડો ગ્રામ્યજનોને આખરે કુલ ₹25 લાખનું વળતર મળશે, જેનો આદેશ વર્ષ 2013માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવ્યો હતો. હાલમાં નાદર બનેલી હંજર બાયોટેક એનર્જીઝ અને લેન્ડફિલ સાઇટ બનાવીને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને ટ્રીટ કરવા અને તેનો નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જે સમય મર્યાદામાં કામગીરી હાથ ધરવામાં નિષ્ફળ રહી હતી. જોઈએ આ ખાસ અહેવાલ. કચરાના ઢગલાથી થતા પ્રદૂષણના પરિણામે લગભગ 6 ગામોમાં ખેતીવાડીના ખેતરો અને ઘરો દૂષિત થઈ ગયા હતા અને લોકોના આરોગ્ય પર વિપરીત અસર થઈ હતી. કંપનીને એપ્રિલ 2014માં સુપ્રીમ કોર્ટ તરફથી વળતરની ચુકવણી પર સ્ટે મળ્યો હતો, જો કે તાજેતરમાં જ સર્વોચ્ચ અદાલતે સ્ટેને રદ કર્યો હતો અને રાજકોટ કલેક્ટરને તેની પાસે જમા કરાયેલી રકમની વહેંચણી કરવાનો આદેશ આપ્યો હતો. રાજકોટ શહેરનો ઘન કચરો છે એના નિકાલ માટે રાજકોટ શહેરની બાજુમાં નાખરાવાડી ગામ છે ત્યાં કલેક્ટર દ્વારા જગ્યા ફાળવવામાં આવેલી છે અને એ જગ્યામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2004થી ઘન કચરાનો ડમ્પિંગ કરવામાં આવતું હતું. જે કચરાનું મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ રૂલ્સ પ્રમાણે પ્રોસેસિંગ થતું ન હોય અમારા દ્વારા વર્ષ 2012માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એપ્લિકેશન દાખલ કરવામાં આવેલ, જેનો ચુકાદો આવ્યો હતો અને સર્ટેન ડાયરેક્શન આપવામાં આવેલા હતા, જેમાં મુખ્ય જે ડાયરેક્શન હતું કે આસપાસના જે ખેડૂતો છે એને વળતર ચૂકવવામાં આવે. ત્યારબાદ સરાઉન્ડિંગ જે જગ્યા છે એને કમ્પાઉન્ડ વેલ કરવામાં આવે, તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આસપાસના વિસ્તારના પાણીના અને હવાના નમૂનાઓ નિયમિતપણે ચકાસવામાં આવે, તેમજ પ્રોસેસિંગ પ્લાન્ટ નિયમિત ચાલુ રહે તેની તકેદારી રાખવામાં આવે. આવી અનેક બાબતો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા નોંધવામાં આવી હતી અને ચુકાદો આપવામાં આવેલો હતો. જે ચુકાદાની સામે જે હંજર બાયોટેક કરીને કંપની હતી એ નામદાર સુપ્રીમ કોર્ટમાં તેમને જે 25 લાખ વળતર જે હતું એની સામે એમને અપીલ દાખલ કરેલ હતી, જે અપીલ તાજેતરમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ડિસ્પોઝ કરવામાં આવી. એનજીટીએ સ્થળની 500 મીટરની પરિઘમાં આવેલા ગામડાઓના રહેવાસીઓને વળતર આપવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં નાકરાવાડી, પીપળિયા, નાગલપર, ખીજડીયા, રાજગઢ, સોખડા અને હળમતિયાનો સમાવેશ થાય છે. કરાર મુજબ એચબીઈપીએલને 8 મહિનામાં પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવાનું ફરજિયાત હતું, પરંતુ કંપનીએ પ્રોજેક્ટ પૂરો કરવામાં 5 વર્ષનો સમય લીધો હતો. એનજીટીએ નોંધ્યું હતું કે ખાસ કરીને ચોમાસા દરમિયાન લેન્ડફિલ સાઇટ પરથી ગામડાઓ તરફના ટ્રીટમેન્ટ ન કરાયેલ કચરાને કારણે પાણી લપસવાના કારણે ગંભીર વાયુ અને જળ પ્રદૂષણ થાય છે. રાજકોટથી સત્યમ હંસોરાનો અહેવાલ, ટીવી 13 ગુજરાતી, હકથી ગુજરાતી, રાજકોટ.